નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 3-11 ઇંગ્લિશ વિષયના લેક્ચરમાં હું મહેતા ઋષભ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌએ પ્રથમ વિડીયો નિહાળ્યો હશે, જેમાં આપણે એ વિડીયોમાં લેસન 1, જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, મારા જીવનનો પ્રવાસ પૃથ્વીથી એવરેસ્ટ સુધીનો, જેમાં આપણે એક મહિલા પાત્ર, જેને આપણે કહી શકીએ છીએ પ્રથમ અપંગ મહિલા કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો યશ પ્રાપ્ત કર્યો હતો, તેના જીવન વિશેની એક 4 ભાગમાં વહેંચાયેલી પ્રથમ ભાગની વાત અહીં કરી હતી. તો મિત્રો, એ પેરેગ્રાફની થોડીક વાત યાદ કરી દઈએ તો આપણે જોયું હતું કે અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી, કે જે એક વખત ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. તે સમયે કેટલાક લૂંટારાઓએ તેના ગળાનો ચેઇન, જે સોનાનો હતો, તે લૂંટવાનો પ્રયત્ન કર્યો, બરાબર ને? અને એ વખતે એ ઘટના દરમિયાન ત્યાં લોકો હાજર જે હતા એણે કોઈ એને મદદ કરી નહીં, અને તેઓ એકલે હાથે લડ્યા. અને ત્યારબાદ તેઓ લડતા લડતા ટ્રેનની બહાર ફેંકાઈ ગયા, અને આપ સૌ જાણો છો તેમ કે તેઓ હવામાં આમથી તેમ ફંગોળાયા, અને એક સમયે તે એક ટ્રેક ઉપર પોતાના શરીરને લઈ ગયા, અને જ્યાં તેમનો ડાબો પગ છે એ ટ્રેક ઉપર થયો, અને સામેથી આવતી એક ટ્રેન છે એ તેના પગ ઉપરથી ચાલી ગઈ. અને એમાં આપણે જોયું હતું કે ધેન આઈ ફેન્ટેડ, છેલ્લો પેરેગ્રાફ, હું છેલ્લું વાક્ય, કે પછી હું બેભાન થઈ ગઈ પગ કપાઈ ગયા પછી. તો આ વાત છે એ આપણે સીન 1માં અભ્યાસ કર્યો હતો. તો હવે અહીં એક વાતને આપણે આગળ લઈ જઈએ, તો હવે પછી શું થાય છે, તો તેના વિશે આપણે જાણકારી મેળવીએ. તો બેભાન થઈ ગયા ત્યારબાદ આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. પછી મને દાખલ કરવામાં આવી એઇમ્સમાં ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ, વડાપ્રધાનના મધ્યસ્થીથી, વડાપ્રધાનની સહાયતાથી. તો આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. મને દાખલ કરવામાં આવી એઇમ્સની હોસ્પિટલમાં, દિલ્હીમાં આવેલી છે, વડાપ્રધાનના મધ્યસ્થીથી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. કેન્દ્ર સરકારે ઉપાડ્યો સમગ્ર ખર્ચો મારી સારવારનો. મિત્રો, બેર એટલે ઉપાડવું અથવા સહન કરવું, એન્ટાયર કોસ્ટ સમગ્ર ખર્ચો, અને ટ્રીટમેન્ટ એટલે સારવાર. તો ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. તો કેન્દ્ર સરકારે ઉપાડ્યો સમગ્ર ખર્ચો મારી સારવારનો. સુન, થોડા જ સમયમાં, એઇમ્સ બિગેન ઇશ્યુઇંગ અ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. થોડા સમય પછી આ એઇમ્સ છે એણે શરૂ કર્યું જાહેર કરવાનું મારા દરરોજના આરોગ્યના સમાચારની પરિસ્થિતિ, બરાબર? મીન્સ કે ઇશ્યુ એટલે જાહેર કરવું, મેડિકલ બુલેટિન, સારવારના સમાચારો, ઓન માય સ્ટેટસ, કે જે દવાખાનામાં મારી પરિસ્થિતિ બતાવતા હતા. તો સુન એઇમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. પછી એઇમ્સે શરૂ કર્યું જાહેર કરવાનું મારા દરરોજે દરરોજના
પ્રાથમિક સારવારના સમાચારો જે મારી પરિસ્થિતિ લોકોને બતાવતા હતા. આઈ વોઝ ટોલ્ડ, મને એવું કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ વેન્ડર્સ, રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ટુ મી. મને કહેવામાં આવ્યું કે યુવાન લોકો, રિક્ષા ચાલકો, રોડની બાજુમાં રહી વેચાણ કરતા ફેરિયાઓ, આ બધાએ કેરિંગ આઉટ કેન્ડલ, એક કેન્ડલની માર્ચ કરી હતી ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ, કે જેમાં મને એ લોકો દર્શાવતા હતા સપોર્ટ, ટેકો ફોર મી, મારી માટે, એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને તેમાં પ્રાર્થના કરી કે મને ઝડપથી રિકવરી સારું થઈ જાય. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, આમ શ્રેષ્ઠ અને આધુનિક તકનીકીની મદદથી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ. મેં શરૂ કર્યું જવાબ આપવાનો ટુ ધ ટ્રીટમેન્ટ, મને કરવામાં આવતી સારવારને. વિથ ધ હેલ્પ ઓફ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, શ્રેષ્ઠ અને આધુનિક પદ્ધતિની મદદથી ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ. મેં શરૂ કર્યું જવાબ આપવાનું ટુ ધ ટ્રીટમેન્ટ, મને કરવામાં આવતી સારવારને. બરાબર છે ને? એટલે ધીમે ધીમે એમને સારું થવા લાગ્યું. ચાલો મિત્રો, તો હવે અહીંથી જે અર્થ ટુ એવરેસ્ટની યાત્રા છે એનો પ્રથમ તબક્કો અહીં જોવા મળશે આપણને. ઓન વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, એક દિવસ સવારે મારા જીજાજી સાહિબ સડનલી આસ્ક મી, જેનું નામ શું હતું? સાહિબ. એમના સિસ્ટર લક્ષ્મી છે, એમના હસબન્ડનું નામ હતું સાહિબ. સડનલી આસ્ક મી, અચાનક એણે મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? એવરેસ્ટ ચડીશ? ધે આર ટોકિંગ ઇન ટુ હિન્દી. તો હિન્દીમાં પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ન્યૂઝ પેપર, અને હમણાં જ વાંચ્યું હતું એક રસપ્રદ એકમ કે જેમાં માહિતી આપવામાં આવી હતી ઇન ધ ન્યૂઝ પેપર, સમાચાર પત્રમાં. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, પીસ એટલે ટુકડો અથવા એકમ, અને ઇન્ફોર્મેશન એટલે માહિતીનો. તો હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝ પેપર, તેણે હજી હમણાં જ એક રસપ્રદ માહિતીનો ટુકડો વાંચ્યો હતો સમાચાર પત્રમાં. શું હતો? નો ફિમેલ એમ્પ્યુટી એવર સ્કેલ્ડ એવરેસ્ટ, નથી હજી કોઈ અપંગ મહિલાઓએ ઇવર સ્કેલ નથી માપી શકી હજુ સુધી એવરેસ્ટને. એમ્પ્યુટી એટલે અપંગ, અને સ્કેલ એટલે ચડવું અથવા માપવું. તો શું ઇન્ટરેસ્ટિંગ પેસ હતું? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, હજુ સુધી અપંગ મહિલા નથી ચડી શકી એવરેસ્ટ ઉપર. આઈ વોઝ નોટ એમ્બ્યુઝડ, મને બહુ આશ્ચર્ય થયું નહીં. શું કામ આશ્ચર્ય ન થયું? આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ટુ ઓફ માઉન્ટ એવરેસ્ટ, મેં પગ ગુમાવી દીધો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાતો કરી રહ્યા છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ માય સેલ્ફ, પણ પછી મેં શરૂ કર્યું વાત કરવાનું, માય સેલ્ફ મને પોતાની સાથે. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડેડ, જો હું આ પ્રયત્ન કરું, ટેક અ શોટ, હું આ પડકાર સ્વીકારી લઉં એટ એવરેસ્ટ, એવરેસ્ટ ચડવા ઉપરનો, એન્ડ સક્સીડેડ,
અને સફળ થઈ જાઓ. આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો હું બની જઈશ પ્રથમ અપંગ મહિલા કે જેણે આ રેકોર્ડ સ્થાપ્યો. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં વિચાર્યું. થિંકનું ભૂતકાળ, THINK કે થિંક એટલે વિચારવું. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં થોડા સમય માટે વિચાર્યું. તેન આઈ કન્વાઇટ ટુ સાહિબ. અને પછી મેં રજૂ કરી સાહિબને માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. મારી પોતાની ઈચ્છા ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે હું આ ચેલેન્જ, આ પડકાર સ્વીકારું છું. ઠીક હૈ, હમ કરેંગે. શી સેડ? આઈ સેડ કોઈ વાંધો નહીં, આપણે આ પ્રયોગ, આ પ્રયત્ન કરીશું. આઈ હેડ નાવ સમથિંગ ટુ લુક ફોરવર્ડ. તો હવે મારી પાસે કંઈક એવું હતું કે જેમાં આગળ જોવાનું હતું. અ મિશન, એક આયોજન હતું. અ ગોલ, એક લક્ષ્ય હતું. એન્ડ અ રીઝન ટુ ડ્રીમ, અને એક કારણ હતું સ્વપ્ન માટે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ ખૂબ જ સહેલું હતું નહીં. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ મારી આખી જિંદગીમાં કંઈ જ સહેલું આવ્યું નથી. મિત્રો, સમજાવો વાક્યોને કે ઇટ વોઝ ગોઈંગ ટુ બી ઇઝી, ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ જે માઉન્ટ એવરેસ્ટ ચડવું છે એ સહેલું તો નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ, પણ સંપૂર્ણ મારા જીવનમાં, નથિંગ હેડ કમ ઇઝી. કઈ જ સરળ વસ્તુઓ આવી નથી. આઈ ફીલ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને અનુભવ થયો જાણે મારો ફરીવાર જન્મ થયો એવો અનુભવ થયો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. પછી હું રાહ જોવા લાગી મારા કૃત્રિમ અવયવનું, ટુ અરાઈવ કે તે હમણાં આવશે. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, અને લિમ્બ એટલે અવયવ. તો હું રાહ જોવા લાગી મારા આર્ટિફિશિયલ અવયવની પહોંચવાની. વેન ઇટ ફાઇનલી અરાઈવ આઈ વોઝ ઓવરજોયડ. જ્યારે તે ખરેખર આવી પહોંચ્યું, હું ખૂબ જ ઉત્સાહમાં આવી ગઈ. ઓવરજોઈડ, ખૂબ જ ઉત્સાહમાં આવી ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. તે કૃત્રિમ પગ ખરેખર, ઓલમોસ્ટ લાઈક, ખરેખર લાગતો હતો માય રિયલ લેગ, મારા સાચા પગ જેવું. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ બંને વચ્ચે અલગતાનો, તફાવતનો અનુભવ થયો. હાર્ડલી એટલે ભાગ્યે જ, ફીલ એટલે અનુભવવું, ધ ડિફરન્સ એટલે તફાવત. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ અનુભવ થયો બંને વચ્ચેના તફાવતનો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર. અને હું તો પ્રેમમાં પડી ગઈ વિથ ધ સ્ટ્રેન્જર, આ અજાણ્યા સાથે. હોમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, જેમની સાથે હું જીવનભર લગ્ન કરવાની હતી. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર. હું તો પ્રેમમાં પડી ગઈ આ અજાણ્યા સાથે. હોમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, જેના સાથે હું જીવન વિતાવવા લગ્ન કરી રહી હતી. કોની વાત કરે છે? તો કે આર્ટિફિશિયલ લેગની વાત કરે છે, કે એને જોતા એ એના પ્રેમમાં પડી ગયા. જેમ કોઈ બાળક હોય અને રમકડું હોય, તેને જોવે અને એને વ્હાલ કરવા લાગે, તેમ આ અરુણિમા સિંહા છે એ પોતાના કૃત્રિમ પગને જોઈ
અને એમને વ્હાલ કરવા લાગી અને જાણે એમની સાથે લગ્ન કરે છે તેવો એમને અહેસાસ થયો. આઈ હેડ સેટ માય આઈસ ઓન ધ માઉન્ટેન, મેં મારી નજર ગોઠવી ઓન માઉન્ટેન, પેલા પર્વત ઉપર. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, અને જરૂર હતી પ્રિપેર, જરૂર હતી ટુ પ્રિપેર, તૈયારી કરવાની માય સેલ્ફ, મારી જાતને, વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર, આ અજાણ્યાની મદદથી. તો આઈ હેડ સેટ માય આઈસ ઓન અ માઉન્ટેન, મેં મારું લક્ષ્ય માઉન્ટેન તરફ ગોઠવ્યું. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, અને મારે પોતાને તૈયાર થવાની જરૂર હતી, વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટ્રેન્જર, આ નવા આવેલા અજાણ્યા મહેમાનની સાથે. તો મિત્રો, અહીં સીન ટુ પૂર્ણ થાય છે, જેમાં તમે જોયું કે તે પોતે બેભાન થઈ ગયા હતા અને એઇમ્સમાં, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એમાં એમને દાખલ કર્યા, જેમાં લોકોએ ખૂબ જ પ્રાર્થના કરી. એમના જીજાજી સાહેબે પ્રોત્સાહન આપ્યું, કૃત્રિમ પગ આવ્યું, એ શરીરમાં ફિટ થઈ ગયો અને પોતાના સ્વપ્ન તરફ એણે આગળ વધવાનું વિચાર્યું. તો મિત્રો, તમારે ધોરણ 10માં એક પાઠ આવતો, પ્રથમ ફાઇટ અગેન્સ્ટ ધ ઓડ્સ, મુશ્કેલીઓ સામે લડાઈ લડવી. તો એ ટાઇટલ અહીં પણ આપણે મૂકી શકીએ કે ફાઇટ અગેન્સ્ટ ધ ઓડ્સ, મુશ્કેલીઓની સામે લડાઈ લડવી, નિરાશ થવું નહીં. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ અને સીન 3 તરફ આગળ વધીએ. જોઈએ સીન 3માં શું થાય છે. ઓન 28 February 2012, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ આઉટ ઓફ ધ ટ્રેન, 28 February 2012, બરાબર એક વર્ષ પછી કે જ્યારે મને ધક્કો મારી દેવામાં આવ્યો હતો, ઓફ ધ ટ્રેન, ચાલુ ટ્રેનમાંથી, એ ઘટનાના એક વર્ષ બાદ આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. હું આવી પહોંચી તાલીમી સંસ્થામાં, સેટઅપ બાય બચેન્દ્રી પાલ, કે જે તૈયાર કરવામાં આવી હતી બચેન્દ્રી પાલ દ્વારા, નિયર ઉત્તરકાશી, ઉત્તરકાશીની પાસે. તો મિત્રો, તમે જાણો છો બચેન્દ્રી પાલ એટલે એ ભારતના પ્રથમ માઉન્ટેનર કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. તો આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરાક્ષી. મેં કહ્યું બચેન્દ્રી પાલને કે અમે લોકો પહોંચી ગયા છીએ ઉત્તરાક્ષી. બરાબર, શી વોઝ સરપ્રાઈઝ. તેની આશ્ચર્યચકિત થઈ ગઈ, હાઉ ક્વિકલી આઈ હેડ રીચ, હું કેટલી ઝડપથી પહોંચી ગઈ હતી. ક્વિકલી એટલે ઝડપથી, રીચ એટલે પહોંચવું. શી વોઝ સરપ્રાઈઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ. તેણી આશ્ચર્યચકિત થઈ ગઈ, હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ. આફ્ટર ધીસ, આ ઘટના પછી, એટલે કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચ્યાની ઘટના પછી, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, મારો આત્મવિશ્વાસ ગગન સુધી પહોંચી ગયો. સ્કાય રોકેટ એટલે ખૂબ જ વધી જવું. માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, મારામાં આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ છે ને, એ હંમેશા પમ્પ ધક્કો મારતા અ ફ્રેશ કોન્ફિડન્સ, એકદમ તાજા આત્મવિશ્વાસનો, ઇન મી, મારામાં. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, તું ખૂબ જ હોશિયાર છો, ફાર બેટર, તું ખૂબ જ હોશિયાર છો ધેન અધર્સ, બીજા બધા કરતા. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ
ફ્રોમ અ હેન્ડીકેપ. ઘણા બધા લોકો છે ને એ પીડાય છે અથવા પીડા અનુભવે છે ફ્રોમ અ હેન્ડીકેપ, જો પોતે અપંગ હોય તો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. એ લોકો પીડા અનુભવે છે જો પોતે દિવ્યાંગ, હેન્ડીકેપ્સનો આપણે અહીં અર્થ દિવ્યાંગ પણ લેશું, બરાબર ને, કે જો પોતે દિવ્યાંગ હોય તો તે પીડા અનુભવે છે. બટ નોટ યુ, પણ તે અનુભવ ન કર્યો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેક્ટેશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ એવરેસ્ટનું ચઢાણ કરતાં પહેલાં એક્સપેક્ટેશન, એક્સપેક્ટેશન એટલે શું થાય તો કે ચઢાણ, અને પ્રૂવ એટલે સાબિત કરવું. તો માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કરતાં પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે સાબિત કરવી પડશે પોતાની જાતને. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચેમ્સર કેંગડી માઉન્ટેન ઇન લદાખ, જો તું ચઢી જઈશ 21,798 feet ઉપર આવેલા ચામસર કાંગડી પર્વતા પર્વતને ઇન લદાખ, જે લદાખમાં આવેલું છે, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું આગળ વધી શકીશ એવરેસ્ટના રસ્તા તરફ. વિલ બી ઓન એટલે આગળ વધવું, યોર વે, તારા રસ્તા તરફ ટુ એવરેસ્ટ, કે જે માઉન્ટ એવરેસ્ટ તરફ જતો હશે. ઓકે, તો આ વાત હતી એના ત્રીજા દૃશ્યના પ્રથમ પેરેગ્રાફની. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન, મેં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો પેલું ચઢાણ. કેનો? તો કે 21,798 feet ઉપર આવેલું ચામસર કાંગડી માઉન્ટેનનું જે ચઢાણ હતું, આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેક્ટેશન, મેં સફળતાપૂર્વક પૂર્ણ કર્યું તે ચઢાણ. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ, સમય અનુસાર અમે પહોંચી ગયા રાહત કેમ્પમાં. બેઝ કેમ્પ એટલે કે જ્યાં લોકો પર્વત ઉપર ચડતી વખતે થોડાક આરામ કરવા માટે જે કેમ્પ સ્થાપે છે તે. તો અમે સમયસર પહોંચી ગયા રાહત કેમ્પમાં. સિટ્યુટેડ જે સ્થાપવામાં આવેલો હતો એટ 18,000 feet, 18,000 feet. 16 of the 19 members of the team had retired. 19માંથી 16 સભ્યો જે ટીમમાં હતા હેડ રિટાયર્ડ, એ થાકી ગયા હતા. અહીં રિટાયર્ડનો અર્થ થાકી જાઓ. સામાન્ય રીતે આપણે નોકરી કે વ્યવસાયમાં આનો ઉપયોગ કરીએ તો નિવૃત્ત થવું એવું થાય, પણ અહીં શું થશે તો કે 19માંથી 16 સભ્યો ટીમના હેડ રિટાયર્ડ, થાકી ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, બચેન્દ્રી પાલે અભિવાદન કર્યું મારું એ રાહત કેમ્પમાં. મેરી શેરને, શ્રી શેઠ, શું કહીને અભિવાદન કર્યું? તો કે મેરી શેરની, મારી સિંહણ એટલે કે સિંહ જેવું એને કામ કર્યું હતું, બહાદુરી જેવું કામ કર્યું હતું, કે અપંગ હોવા છતાં અહીં સુધી પહોંચી ગયા. તો એ ઉત્સાહમાં, એ પ્રોત્સાહનમાં એણે શું કીધું? મેરી શેરની, શ્રી શેઠ, તેણી બોલ્યા, એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બરેસ, અને તેણે મને પોતાના હૂંફ ભરેલા, લાગણીથી ભરેલા ભાવથી તેઓ ભેટી પડ્યા. એમ્બરેસ એટલે ભેટવું, અને તેઓ મને હૂંફ સાથે, લાગણી સાથે મને ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ, એ દિવસે સાંજે બચેન્દ્રી પાલે જાહેરાત કરી
डेट के आई वॉज फाइनली रेडी, हूँ हवे खरेखर तैयार छू फॉर एवरेस्ट, माउंट एवरेस्ट चढ़वा माटे। शी ऑल्सो एश्योर मी, तेणीए मने खातरी आपी के, एश्योर AEEUREDएश्योर एटले खातरी आपी, तेणीए मने खातरी आपी के शी वुड टॉक टू ध ऑफिसर्स एट टाटा स्टील, કે તેણી વાત કરશે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે ફોર સ્પોન્સરિંગ, કે જે નાણાકીય સહાય કરે માય એવરેસ્ટ ડ્રીમ, મારા એવરેસ્ટના સ્વપ્નને. શી ઓલ્સો એશ્યોર મી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેણે ખાતરી આપી કે તેણી ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે કે તેઓ નાણાકીય સહાય કરે માય એવરેસ્ટ ડ્રીમ, મારા એવરેસ્ટના સ્વપ્નને. તો મિત્રો, આ વાત હતી એમના સ્વપ્નને આગળ વધારવાની, કે આત્મવિશ્વાસ સાથે જો કાર્ય કરીએ તો આપણે એમાં ચોક્કસ સફળ થઈએ છીએ. તો મિત્રો, સીન ટુ એન્ડ સીન થ્રી, આ બંનેમાં તમે એમના દવાખાનાની સારવારથી લઈ અને એના માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેના જે પ્રથમ પરીક્ષણની વાત હતી, કે એને માઉન્ટ એવરેસ્ટ સીધું ચડવાનું નથી, પહેલાં એક પરીક્ષા આપવી પડી હતી, એની વાત તમે જોઈ અને ધ્યાનથી સાંભળી. તો ધ્યાનપૂર્વક આ વિડીયો સાંભળજો અને બને એટલો શેર કરજો. અસ્તુ.